પરિશિષ્ટ પાંચ જોગીડાના જાદુ કવિવર દુલાભાયા કાગે લખ્યું છે જોગીડાને જોવા ગયા રે જોનારા જડપાણા ગંગામાં તણાણા સ્વામીશ્રીની પ્રતિભામાં એવો અજબ ગજબનો જાદુ હતો કે એકાદ વખત પણ એમના સંપર્કમાં આવેલી કોઈ પણ વ્યક્તિ એમાં તણાયા સિવાય રહે જ નહીં એમના સાનિધ્યનો એવો પ્રભાવ હતો કે ભલ ભલા ત્યાં જીવનની સાનભાન ભૂલી જાય સૌ દિવ્ય આનંદની મસ્તીમાં ઝૂમવા લાગે એમના પવિત્ર સાનિધ્યમાં અસંખ્ય લોકોના જીવન પરિવર્તનની પ્રચંડ તાકાત હતી તેઓની સ્નેહસભર છાયામાં કંઈક વાલિયાઓ વાલ્મીકી થઈ ગયા કંઈક પાપના પર્વતો પીગળી ગયા કંઈકના પૂર્વગ્રહો શમી ગયા કંઈક નાસ્તિકો આસ્તિક બની ગયા કંઈકના રંગીલા જીવન કેસરિયા થઈ ગયા અસંખ્ય લોકોએ એમના પ્રેમપૂર્ણ ધબ્બામાં એમના મૃદુ સ્પર્શમાં એમની વાત્સલ્યસભર અમી દ્રષ્ટિમાં એમના સ્નેહલ વેણમાં કે મુક સાનિધ્યમાં પોતાના જીવનને બદલાતું અનુભવ્યું છે પલભરમાં અસંખ્ય લોકોના જીવતરને બદલી નાખવાનું સામર્થ્ય ધરાવનાર સ્વામીશ્રી સાચા અર્થમાં આદર્શ સંત પુરુષ હતા એમની એ નિરાળી પ્રતિભાને સમર્થન આપતા અનેક પ્રસંગોમાંથી કેટલાક પ્રસંગોનું આચમન કરીએ પરિશિષ્ટ પાંચ ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની એક દિવસ ગોંડલમાં લાઠી દરબાર હરિશ્ચંદ્રસિંહજી સ્વામીશ્રીના દર્શને આવ્યા સ્વામીશ્રીએ તેમનું ભાવથી સ્વાગત કર્યું તેઓ મંદિરમાં પ્રવેશ્યા ત્યારથી જ શાંતિ તેમના અસ્તિત્વની ચોમેર વીંટળાઈ રહી હોય તેવું અનુભવાતું હતું માનવ સ્વભાવના મનીષી સ્વામીશ્રીએ પારખ્યું કે હરિશ્ચંદ્ર બાપુ કોઈ મોટી વિમાસણમાં ઊંડા વિષાદમાં છે સ્વામીશ્રીએ બેસવા કહ્યું ત્યાં તો તેઓ સ્વામીશ્રીના ખોળામાં મસ્તક મૂકી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા આ કીર્તિવંત અને પ્રભાવી વ્યક્તિત્વવાળા રાજવી આમ રોઈ પડે એ હેબતાઈ જવાય તેવું દ્રશ્ય હતું સ્વામીશ્રી ધીર ગંભીર રીતે સ્વસ્થતાથી પ્રેમથી તેમને ધીરજ આપવા લાગ્યા છાતીએ ને ખભે હાથ ફેરવવા લાગ્યા બાપુને આ સ્પર્શમાં શાંતિનો અનુભવ થયો શરણાગત વત્સલ સ્વામીએ સ્વહસ્તે તેમને પાણી આપ્યું અને કહ્યું બાપુ મૂંઝાવ નહીં વાત કરો દુઃખ મટાડવા જ આ દેરી છે નિષ્કપટ થઈને વાત કરો શાંતિ થઈ જશે બાપુને ધરપત મળી સ્વસ્થ થઈને તેમણે પોતાની વિષય વિલાસ અને વ્યસનથી ચકચૂર બનેલી જિંદગીના દિવસો યાદ કરવા માંડ્યા સ્વામી હૈયું દાજે છે શાંતિ થતી નથી દાવાનળ ઓલવાય પણ મારી હૈયાની જ્વાળા ઠારી શકાય તેમ નથી મારા જ દુષ્કર્મો અને પાપોથી ભરેલું ચંદનને પણ દઝાડે એવું અધમ જીવન એ મારી કહાણી છે સૌરાષ્ટ્રમાં એક મોટા સ્ટેટના મહારાજા સાથે મારે ઘરોબો હતો સમૃદ્ધિ અહંકાર અને વિષયાશક્તિમાં અમે કોઈ જ પાપ કરવા બાકી નથી રાખ્યા પણ આ મુખે હું આપને શું કહું તેઓ બોલતા અટકી ગયા જીભ થોથવાતી હતી ક્ષોભ અને પાપના ભારથી તેમનું મસ્તક ઝૂકી ગયું અને ગળું ભરાઈ આવ્યું બાપુ સ્વામીશ્રીએ સ્નેહાળ સ્વરે કહ્યું નિષ્કપટપણે જે હોય તે કહો અહીં મહારાજ ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે માનભા મૂંજો સૂરુ અને જોબન પગી ભક્ત બન્યા અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે બોચાસણના હીરા ભજન કરતા કર્યા હતા માટે કહો મહારાજ સ્વામી કોઈના ગુના સામું જોતા નથી આ શબ્દો બાપુના અંતર દ્વાર સુધી ઉતરી ગયા એ દ્વાર ખુલી ગયા તેમણે કહ્યું બાપા એ મહારાજા સાથે હું દેશ વિદેશમાં ફર્યો તેજનું અમારા કર્તવ્યનું ભાન ભૂલી નિર્લજ્જતાથી પરાકાષ્ઠાએ પહોંચવામાં અમને આનંદ આવતો મદિરા અને માનીની અમારા નિત્ય સંગાથી રહેતા દારૂથી ભાન ભૂલી અને જમીન પર ઢળી પડતા ત્યારે શું લવારી કરતા તેનું અમને ભાન પણ રહેતું નથી નિશાચરની જેમ રાતે જાગતા અને દિવસે ઊંઘતા જોબન ધન અને રૂપની મદમસ્તીમાં અમે કહેતા અમ આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો પરંતુ એ મીઠાશ આજે અસહ્ય રીતે કડવી લાગે છે તેમના અંતરને પરિશુદ્ધ કરવા સ્વામીશ્રી એક ધારી અમી દ્રષ્ટિથી તેમની આંખોમાં આંખો પરોવીને સાંભળી રહ્યા હતા બાપુએ ફરી કહ્યું બાપા આ હાથોએ કોણ જાણે કેટલીય હત્યાઓ કરી હશે દિવસ ઉગે ને કૂકડા મારવામાં અમે આનંદ માણતા નિર્દોષ અને નિષ્પાપ પક્ષીઓ અને સસલાને મારી ખાવામાં અમે શૂરવીરતા માનતા ઈંડાનો કચ્ચર ઘણ વળતો તો પછી તમાકુ સિગારેટ જેવા એલફેલ તો શા હિસાબમાં પરમાટી અને ચકલાની જીભો પણ ખાધી છે એક પ્રસંગ આજે પણ સંભાળું છું ત્યારે ચીસ પાડી ઊઠું છું કે એક નારી દેહનો આ હાથથી ક્રૂર અંજામ આવેલો રૂપિયા દસ લાખ વાપરી અમે ભીનું સંકેલ્યું હતું પરંતુ એ સંભાળતા હું ધ્રુજી ઊઠું છું મારા સુખચેન છીનવાઈ ગયા છે બાપા ચાર દિવસના સુખ વિષય ભોગવિલાસ પાછળ આ હાથે આજથી ત્રીસેક વર્ષ પહેલાં નવેક કરોડ રૂપિયા અમે વેડફ્યા છે અમારી નષ્ટ ને ભ્રષ્ટ જિંદગીનું આ સરવૈયું છે ભોળી પ્રજાને છલના અને આત્મવંચનાથી પીડી છે અમારો ક્ષાત્ર લોપ્યો ને અમે અમારા રાજ ખોયા છે સત્કર્મોનું શુભ ફળ અને દુષ્કર્મોનું ભૂંડામાં ભૂંડું ફળ મળે છે તેની આ મારી કહાણી છે તો બાપા આશીર્વાદ આપો માણસને તેના પાપના પડછાયા સૌથી બેહામણા અને ડરામણા લાગે છે એ પડછાયા આપ દૂર કરો બાપુ ફરીથી સ્વામીશ્રીના ચરણે મસ્તક મૂકતા ગદગદ થઈ ગયા સ્વામીશ્રી બાપુની છાતી પર હાથ ફેરવવા લાગ્યા બાપુને અંતરમાં જાણે શાંતિના શેરડા પડ્યા સ્વામીશ્રી કહે બાપુ પાપ બાળવા અને અંતરમાં શાંતિ મેળવવા ભગવાનનો આશરો કરો પાપ બળી જાય વર્તમાન ધરાવો કંઠી બાંધીએ એક હજાર પ્રદક્ષિણા અક્ષર દેરીએ દેવી પછી આનંદના ફુવારા છૂટશે બની ગયું છે તે ભૂલી જવું આપણે આત્મા છીએ અક્ષર છીએ એમ માનવું લાવો હાથ સ્વામીશ્રીએ તેમને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી દીધી બાપુને શ્રદ્ધા આવી કે પોતાની ભાંગી તૂટી નાવને પાર ઉતારનાર સમર્થ સુકાનીનો સાથ સાંપડ્યો છે તેમને પોતાના દાદા અને પ્રસિદ્ધ કવિ કલાપીના શબ્દો સાંભળી આવ્યા અને સ્વામીશ્રીને કહ્યું જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની બાપા આપ મારા જેવા પાપીના તારણહાર બન્યા છો તેમણે ભાવ વિભોર થઈને હળવા હૈયે વિદાય લીધી ત્યારે મો પર જીવન પરિશુદ્ધ બન્યાની ધન્યતા હતી સ્વામીશ્રી પણ એક જીવની સમ્યક ઉર્ધ્વગતિ જોઈ પ્રસન્ન જણાતા હતા પરિશિષ્ટ પાંચ હૃદય ગ્રંથિના છેદક સ્વામીશ્રી જૂનાગઢમાં બિરાજતા હતા ત્યારે એક દિવસ સાંજે સાડા પાંચનો સમય હતો ગિરનારની કોઈ ગુફામાંથી એક પ્રભાવશાળી સંન્યાસી સ્વામી વિદેહાનંદજી સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા તેજસ્વી મુખમુદ્રા ને બ્રહ્મચર્યના ઓજસ્થી કાંતિમાન જણાતા આ સંન્યાસીએ વિનમ્ર ભાવે સ્વામીશ્રીને થોડા ફળો ભેટ ધર્યા સ્વામીશ્રી પણ ખૂબ પ્રસન્ન થયા અને આદર સાથે આવકાર આપ્યો થોડીવાર થઈ હશે ત્યાં સ્વામીશ્રી કહે હવે સંન્યાસી મહારાજ આવ્યા છે તે બે શબ્દ બોલશે સ્વામી વિદેહાનંદજી આ ભક્તિભર્યા દિવ્ય અને શાંતિસભર વાતાવરણને મુગ્ધ ભાવે માણી રહ્યા હતા તેમની વૃત્તિઓમાં થયેલા પરિવર્તનથી તેમને ઘણું જ આશ્ચર્ય થયું હતું તેમને લાગ્યું કે અહીં કોઈ પણ વ્યક્તિ સંસારના વિષયોથી ઉન્મુખ બને છે ભગવાનની સન્મુખ બને છે તેઓ પ્રવચન માટે ઊભા થયા નારાયણ સંપ્રદાયનો સારો એવો અભ્યાસ હોય તેમ તેમના પ્રવચનમાં જણાતું હતું તેમણે મધુર શૈલીમાં સ્વામીશ્રીના ગુણાનુવાદ ગાયા ચંદ્ર સર્વશક્તિમાન હોવા છતાં નક્ષત્રોને પ્રકાશ આપવા તે નક્ષત્રોની નજીક જાય છે તેમ જણાવી તેમણે કહ્યું સ્વામીશ્રી પણ નમ્ર બની જીવ કલ્યાણની ભાવનાથી ઘરે ઘરે વિચરે છે તેમણે કહ્યું મોક્ષ બ્રાહ્મી સ્થિતિ કે પરમપદનું સુભગ દર્શન મને અહીં લાધ્યું છે હું કોઈ અલૌકિક અદ્ભુત પ્રકાશના વર્તુળમાં આવી ગયો છું સ્વામીશ્રી તો પ્રેમનું દિવ્ય સ્વરૂપ છે મારે મારું હૃદય ખોલીને ઘણી વાતો કરવી છે પણ આ મૌનના મહાસાગરમાં ડૂબકી મારવા સિવાય હું કશું કરી શકું તેમ નથી સૌ સંન્યાસીના ભાવવાહી પ્રવચનથી ખૂબ રાજી થયા આરતી પછી સ્વામીશ્રીએ તેમને ઉકાળા પાણી કરાવવા સાથે જ બેસાડ્યા પછી સૌને બહાર જવાનું સૂચવી સ્વામીશ્રીએ સંન્યાસીને વહાલથી પૂછ્યું આપને કાંઈ ખાનગી વાત કરવી છે સંન્યાસીને સ્વામીશ્રીની સર્વજ્ઞતાનો આ પ્રથમ પરિચય હતો તેઓ વિભોર થઈ ગયા આંખો ભીની થઈ થોડા સ્વસ્થ થઈને પોતાની વ્યથા રજૂ કરી સ્વામીજી સ્વાર્થી સંસારમાં સદ્ભાગ્યે આપ જેવા વિરલ સંત કોઈ મળી આવે જે વગર પરિચયે આવો નિસ્વાર્થ નિર્દોષ પ્રેમ આપી શકે છે તેમણે ગદગદ ભાવે ભીના કંઠે પોતાના પૂર્વજીવનની કિતાબ ખોલી મારા પિતાજીના મૃત્યુ પછી મારી અપર માતાના ભાઈઓએ ધંધો હાથમાં લીધો સુખની છોડો ને લાડમાં મારો ઉછેર થયેલો નાની ઉંમરે મારું સગપણ એક નાના ગામડામાં કરવામાં આવેલું કોલેજકાળમાં હું એક સૌંદર્યવતી કન્યાના પરિચયમાં આવ્યો પ્રેમના કહો કે મોહના અંકુરો ફૂટી નીકળ્યા જો કે માતાએ મને વાર્યો હતો કે ખાનદાન કુટુંબમાં લાંછનરૂપ ન બન પણ તે અવગણી મેં કન્યા સાથેનું સગપણ તોડી નાખ્યું તે જ આઘાતમાં માતાને હૃદય રોગનો હુમલો આવ્યો અને મારા મસ્તકે હાથ ફેરવતા અશ્રુ વહાવતા તેમણે આ અસાર સંસારમાંથી વિદાય લીધી મારી મિલકત ભાઈઓએ કબજે કરી અને આથીય વસમી બીના તો એ બની કે જે સ્ત્રી પાછળ હું બધું ગુમાવવા તૈયાર થયો મારી માતા ગુમાવી તે કન્યાએ પરપુરુષનો સંગાથ કર્યો આ વિશ્વાસઘાતે હું નિરાધાર થયો અનહદ ગુસ્સો અને પારાવાર પસ્તાવો થયા મને મહારાજ ભરથરી યાદ આવ્યા ને સંન્યસ્ત લઈ કઠોર સાધનાનો આરંભ કર્યો ચોર્યાશી આસનોમાં નિપુણતા મેળવી પાતંજલ યોગ દર્શનનો પૂર્ણ અભ્યાસ કર્યો ધામની યાત્રા કરી છે પરંતુ શું વાત કહું સંન્યાસી બોલતા અટકી ગયા ચહેરા પર વિષાદ છવાઈ ગયો સ્વામીશ્રી આશ્વાસન આપતા તેમના હાથ પર અને ખભે ધીરે ધીરે હાથ ફેરવતા શાંતિ પમાડતા હતા વિદેહાનંદજીએ કરુણ સ્વરે વાત વિસ્તારી મારી માતાના ઓરતા તો તેના મૃત્યુ સાથે જ શમી ગયા પણ મારી વાગદત્તાનું જીવન પણ ધૂળધાણી થયું મને સંસારમાં પાછા જવાના અભરખા જાગ્યા કોઈ વાર અજ્ઞાત મનમાં ભાઈઓએ પચાવી પાડેલી મિલકત મેળવી લેવાના વિચારે ખુન્નસ ભરાઈ આવે છે આજે વર્ષો પછી પણ હું એ સંપૂર્ણપણે બેવફા સ્ત્રીને અને પેલી નિર્દોષ ગ્રામ કન્યાને ભૂલી શક્યો નથી વિદેહાનંદજી ચોધાર આંસુએ રોઈ પડ્યા યોગીજી મહારાજે તૂટી ફૂટી હિન્દીમાં પ્રેરણા ધીરજ અને સાંત્વન આપતા કહ્યું બધો મોહ હૈ પ્રેમ નથી સ્વાર્થના સંબંધ હૈ તમે સારું કર્યું સંન્યાસી બન્યા મોટા મહાત્મા બન્યા કહેવાય ભગવાન લુગડા પાસે સંસારનું સુખ કૂચા કહેવાય તમે યોગી છો માટે ગોરખ આસનવાળી સૂવો અમારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી ગોરખ આસન કરીને સૂતા એમ બોલતા જ સ્વામીશ્રીએ તેમનો હાથ અચાનક જ પકડ્યો સંન્યાસીનું આખું શરીર વીજળીના પ્રવાહનો આંચકો લાગે તેમ કંપી રહ્યું જાણે અપાર ઐશ્વર્ય પ્રગટ થયું સ્વામીશ્રીએ તેમના હાથમાં જળ મૂક્યું અને હૃદયમાં કાળજાળ અનંગ કામદેવ ત્યાંથી ઊભી પૂછડીએ નાઠો હોય તેવી સૌમ્ય શાંતિ પ્રસરી ગઈ વાતાવરણમાં પણ એ શાંતિનો પ્રભાવ વર્તાતો હતો લ્યો નિયમ લ્યો તમારી જન્મભૂમિમાં કોઈ દી ન જતા લ્યો પાણી શ્રીજી મહારાજ તમારી રક્ષા કરશે આજે વિદેહાનંદજીની હૃદયગ્રંથી છેદાઈ ગઈ હતી અનંત વર્ષોની સાધનાથી જે શક્ય ન બને તે કામને બાળી સ્વામીશ્રીએ અહૈતુકી કૃપા વરસાવી રાત્રે દસ વાગે વિદાય લેતી વેળા તેમણે ગુણવંતભાઈને કહ્યું હું કયા શબ્દોમાં સ્વામીજીના મહિમાનું ગાન કરું એમનું ચુંબકીય સ્વરૂપ અસીમ છે આ ધરતી પરમ સૌભાગ્યવતી છે જ્યાં આવા પવિત્ર યોગેશ્વર સંત બિરાજે છે તેમણે ફરી વધુ દ્રઢ અવાજે કહ્યું સ્વામીજી તો સાધુ ધર્મના અને ગૌરવના પુરસ્કર્તા છે આ સંસારની વચ્ચે સઘળા તપોવનના સારભૂત ધનના સંપૂર્ણ ત્યાગીઓ બનાવી સહજાનંદ સ્વામીએ અવતારના અવતારી વિરુદ્ધ ધારણ કર્યું છે તે યથાર્થ જ છે તેમના આશરાથી જ સ્ફટિક શુભ વર્તનવાળા સંતો ગૃહસ્થો નિપજે છે માનવ ઉન્નત મસ્તકે હરીફરી શકે તેવું વિશ્વમાં જે કંઈ સાર તત્વ છે તે સ્વામીશ્રી દ્વારા જ પ્રસરતું રહેલું છે સાચે જ આજે મેં અમૃત ધારામાં સ્નાન કર્યું છે સ્વામી વિદેહાનંદજીએ વિદાય લીધી ત્યારે મધરાત્રીનો શુભચંદ્ર વધુ સૌમ્ય તેજે પ્રકાશી રહ્યો હતો સ્વામીશ્રીએ કરેલા સંન્યસ્ત ધર્મની રક્ષા અને જતનથી પુલકિત થઈ તેનું ગૌરવ ગીત ગાઈ રહ્યો હતો પરિશિષ્ટ પાંચ દ્રષ્ટિના કામણ આણંદ ખેતીવાડીમાં ડોક્ટર રામજીભાઈને ઘરે સત્સંગ સભા થતી તેમાં મણિભાઈ નારણભાઈ તથા અંબાલાલ કરસનદાસ કલ્યાણ યોજના આણંદથી સત્સંગની વાતો કરવા માટે જતા અંબાલાલભાઈ સભાને દિવસે એકાદ કલાક વહેલા આવતા અને સંબંધીના નાતે ખેતીવાડી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રણછોડભાઈને ત્યાં બેસીને સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી અને વચનામૃતના મહિમાની વાતો કરતા રણછોડભાઈ તો આ બધી વાતોથી ખૂબ ત્રાસી જતા મૂળ કોઈ કારણે તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સત્સંગી સાથે ભારે અણબનાવ બનેલો તેઓ ઘણીવાર ગાળો દેતા પરંતુ અંબાલાલ પોતાની વાતો ચાલુ જ રાખતા એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં અંબાલાલભાઈ ડૉક્ટર રણછોડભાઈને ઘરે સાયકલ પર ગયા અને તેમને ઉઠાડી બહારથી બૂમ પાડીને કહ્યું યોગીજી મહારાજ આણંદ પધાર્યા છે માટે દર્શને આવજો રણછોડભાઈએ બારણા પાસેથી જાળી ખોલ્યા વિના જ કહ્યું મને સમય નથી સવારે ઓફિસ હોય છે એમ તિરસ્કાર કરીને તેમને જતા રહેવા કહ્યું અંબાલાલ ગયા પછી તેમના અંતરમાં થયું કે આવી કડકડતી ઠંડીમાં વહેલી સવારે પાંચ વાગે તેઓ મને કહેવા આવ્યા તેમાં તેમને શું સ્વાર્થ મેં તેમને ચા પાણીનો વિવેક પણ કર્યો નહીં ઉલટું અપમાન કરી દુઃખી કર્યા આ વિચારે તેમણે નિશ્ચય ફેરવ્યો અને તેઓ ફક્ત અંબાલાલનું મન સાચવવા જ આણંદ મંદિરે આવ્યા સ્વામીશ્રી સગડીએ તાપતા હતા આસપાસ હરિભક્તો બેઠા હતા સ્વામીશ્રી સૌને આનંદ કરાવી રહ્યા હતા મણિભાઈ નારણભાઈએ રણછોડભાઈને જોયા તેથી સામે જઈ તેમને સ્વામીશ્રી પાસે લઈ આવ્યા ઓળખાણ આપી સ્વામીશ્રીએ તેમના પર કૃપા દ્રષ્ટિ કરી રણછોડભાઈ અને સ્વામીશ્રીની દ્રષ્ટિ એક થતાં જ અદ્ભુત ચમત્કાર સર્જાયો સ્વામીશ્રીની દ્રષ્ટિમાંથી પ્રેમનો પ્રકાશપુંજ નીકળી રહ્યો હતો જેણે રણછોડભાઈના સંપ્રદાય અને સંતો હરિભક્તો પ્રત્યેના નફરત અને ક્રોધને એક ક્ષણમાં જ ખેંચી લીધા ઈર્ષા દ્વેષ જાણે હૃદયમાંથી સરી ગયા હોય તેમ તેમનું હૃદય હળવું ફૂલ બની ગયું અંબાલાલભાઈએ સત્સંગમાં બોલાવવા માટે બારણા ખખડાવ્યા અને સ્વામીશ્રીએ તેમના હૃદયના દ્વાર ખોલી દીધા તેમણે જેટલો વિરોધ કર્યો હતો બદલામાં તેનાથી અનંતગણું વાત્સલ્ય મળતા રણછોડભાઈ કૃતાર્થ થઈ ગયા પરિશિષ્ટ પાંચ યોગાનુભૂતિ સોજિત્રાના મગનભાઈ શંકરભાઈ પટેલ સારંગપુરમાં સ્વામીશ્રીના દર્શન કરવા આવ્યા હતા આમ તો તેમને વિદ્યાર્થી અવસ્થામાં શાસ્ત્રીજી મહારાજનો યોગ થયેલો પરંતુ ઓગણીસો ત્રીસમાં ઇંગ્લેન્ડમાં એન્જિનિયર થઈને આવ્યા તે દરમિયાન વિચારધારા બદલાયેલી વળી મહર્ષિ અરવિંદના પ્રખર અનુયાયી તેમજ રમણ મહર્ષિ સ્વામી શિવાનંદજી તથા યોગી કૃષ્ણપ્રેમના સંસર્ગમાં પણ આવ્યા હતા તેમને સ્વામીશ્રીના પ્રથમ દર્શને જ વિરલ અનુભૂતિ થઈ આ વખતે હર્ષદભાઈ દવે રમણભાઈ અંબાલાલ તથા સૂર્યકાંતભાઈ પણ તેમની સાથે હતા બપોરે સ્વામીશ્રી સાથે પ્રથમ મુલાકાતનો લાભ મળ્યો હર્ષદભાઈએ જ્યારે વાત કરી કે મગનભાઈ યોગ વિશે પણ જાણે છે ત્યારે સ્વામીશ્રીએ રાજીપો બતાવતા કહ્યું બપોરે શાસ્ત્રીજી મહારાજની રૂમમાં બેસાડજો બપોરે ત્રણ વાગ્યાના સુમારે તેઓ હર્ષદભાઈ સાથે શાસ્ત્રીજી મહારાજના ઓરડામાં બેઠા બારણું બંધ કર્યું જાણે વાતાવરણ બદલાવા લાગ્યું મગનભાઈને થયું કે હું શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બંનેના દિવ્ય સાનિધ્યમાં બેઠો છું ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ કુંઠિત થઈ ગઈ સ્થળ કાળનું ભાન ભૂલાઈ ગયું કોઈ સંકલ્પ વિકલ્પ રહિત આ નિર્વિકારી ધ્યાનની અવસ્થાનો મગનભાઈનો પ્રથમ અને અભૂતપૂર્વ અનુભવ હતો એક કલાક ચાલીસ મિનિટ સુધી ચાલેલું એ ધ્યાન મગનભાઈના કહેવા મુજબ તેમણે હિમાલયના આશ્રમોમાં ને મહાત્માઓના સંપર્કમાંએ અનુભવ્યું નહોતું તેઓ બોલી ઉઠ્યા આજે ભગવાનના સાનિધ્યનો આનંદ શું હોય તેની ઝાંખી થઈ સ્વામીશ્રી તો કલ્પતરું હતા યોગવાળાને યોગાનુભૂતિ અને જ્ઞાનીને જ્ઞાન સમાધિ તથા ભગવત અનુભૂતિના ઈચ્છુકને તેની રીતે અનુભૂતિ કરાવી સૌને ભગવત સન્મુખ કરવાનું એમને તાન હતું મગનભાઈ પોતાના અનુભવને શબ્દદેહ આપતા ત્યારે ભાવ વિભોર થઈ જતા અને કહેતા મોટા મોટા જોગી જોયા પણ ખરા જોગી તો યોગીજી મહારાજ જેમાંથી મેં કાંઈક મેળવ્યું હી ઇઝ વન હુ એઝ લાઇટ એન્ડ હુ કેન ગીવ લાઇટ એવી લાગણી મને એમના પ્રથમ દર્શને થઈ પરિશિષ્ટ પાંચ કુંડલીની જાગ્રત કરી ઝાસકા જિલ્લો મહેસાણાના વતની અમથાલાલ બારોટ પ્રખર જ્ઞાની આધ્યાત્મિક તત્વજ્ઞાનમાં ઊંડા ઉતરેલા જુદા જુદા સંપ્રદાયના ઘણા સાધુ સંતો સાથે રહીને જ્ઞાન સંપાદન કરેલું વળી નિરાતપંથ કબીરપંથ શક્તિપંથ અને છેલ્લે વૈષ્ણવ સંપ્રદાયના અનુભવી સંતોનો સમાગમ પણ કરેલો પરંતુ પોતે મા જગદંબાની દ્રઢ ઉપાસના કરતા જાસ્કાના પુસ્તકાલયમાં એક પણ ધાર્મિક પુસ્તક એવું ન હતું જેનો તેમણે અભ્યાસ ન કર્યો હોય અનેક સંપ્રદાય અને ધર્મના લોકોને તત્વજ્ઞાન સંબંધી પ્રશ્નોત્તરમાં તે પાછા પાડી દેતા અને પોતાની વાત સિદ્ધ કરતા પરંતુ ઉનાવાના તેમના ભાણે જ અંબાલાલ તથા પ્રતાપભાઈ સાથે તેઓ ચર્ચા કરવા બેસતા ત્યારે બેઉ ભાઈઓ વચનામૃતના આધારે તેમના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ કરતા અને સ્વામીશ્રીના મહિમાની વાતો કરતા આ બંને બંધુઓ સ્વામિનારાયણ ભગવાનના અને સંત મહિમાના એવા સુંદર કીર્તનો ગાતા કે અમથાલાલને તે સાંભળવા બહુ જ ગમતા બંને ભાઈઓએ પોતાના ગુરુ યોગીજી મહારાજના દર્શને એકવાર આવવા માટે તેમને ખૂબ જ સમજાવ્યા તેઓ સંમત થયા એક વખતે સ્વામીશ્રી અમદાવાદ શાહીબાગ મંદિરે બિરાજતા હતા ત્યારે બંને ભાઈઓ સાથે તેઓ દર્શને આવ્યા સ્વામીશ્રી અંબાલાલ તથા પ્રતાપભાઈ પાસે હંમેશા પ્રથમ કીર્તન બોલાવે પછી જ સભાનો પ્રારંભ કરે બંને ભાઈઓએ પોતાના મામાનો સ્વામીશ્રીને પરિચય આપ્યો સ્વામીશ્રી પોતાની લાક્ષણિકતા સહજતાથી બોલી ઉઠ્યા આપણા મામા આવ્યા મામા બહુ સારા અને પીઠમાં આશીર્વાદનો ધબ્બો માર્યો એક જ ધબ્બાના પ્રતાપે અમથાલાલભાઈની કુંડલીની શક્તિ જાગ્રત થઈ ગઈ ને સ્વામીશ્રીના વાત્સલ્યમાં તેમને સાક્ષાત જગદંબાના મૂર્તિમાન દર્શન થયા સ્વામીશ્રીના દર્શન સમાગમનો ખૂબ લાભ લીધો ને વચનામૃત અને સ્વામીની વાતોના પ્રખર અભ્યાસી બની ગયા સ્વામીશ્રીની કૃપાથી ધીરે ધીરે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પણ સમજાઈ પરિશિષ્ટ પાંચ વાઘમાંથી ગાય કમરકોટડાના વશરામભાઈ લાધાભાઈ પટેલ ગામના સરપંચ હતા અને બે જોટાળી બંદૂક રાખતા કદાવર બાંધાના વશરામભાઈ કરડાકીભરી આંખોથી ખૂંખાર લાગે તેમને ત્યાં ભાવનગરના હરિભાઈ પટેલ મહેમાન થયા અને તેમણે આખી રાત્રિ જાગીને વશરામભાઈને સ્વામીશ્રીનો અલૌકિક મહિમા કહ્યો બીજા દિવસે જ તેઓ ગોંડળ આવ્યા અને સ્વામીશ્રીના નિર્દોષ બાળક જેવા પ્રેમાળ મુખારવિંદના દર્શન થતાં જ વશરામભાઈએ વર્તમાન ધરાવીને કંઠી બાંધી લીધી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બંદૂકને બદલે હાથમાં માળા જોઈને ગામલોકો અત્યંત આશ્ચર્ય પામ્યા સ્વામીશ્રીએ વાઘ જેવા માનવીને ગાય જેવો બનાવી દીધો હતો